અરવલ્લી જિલ્લાના ગવર્મેન્ટ આઈટીઆઈના વર્ષ 2019ના હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના તાલીમાર્થીઓએ તાલીમ મેળવી પણ છેલ્લા 2 વર્ષથી પરીક્ષા ન લેવાતા એચએસઆઈનો કોર્સ નોન ટેકનિકલ હોય માસ પ્રમોશન આપવા અથવા પરીક્ષા યોજી પરીક્ષા લેવા તેમજ ગવર્મેન્ટમાં પડી રહેલ ભરતીમાં ફોર્મ ભરવા દેવા તાલીમાર્થીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લામાં ગવર્મેન્ટ આઈટીઆઈ તેમજ પ્રાઇવેટ આઈટીઆઈમાં ઓગસ્ટ 2019માં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં તાલીમાર્થીઓએ 1 વર્ષની તાલીમ મેળવી છે, પણ કોવિડ-19ની વૈશ્વિક મહામારી કારણે જુલાઈ 2020માં લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી। ત્યારબાદ 3 વાર પરીક્ષાનો કાર્યક્રમ આપવામાં આવ્યા બાદ પરીક્ષા યોજી શકાઈ ન હતી। ત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા જે તે પદ માટે ભરતી પડી રહેલ છે તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના પદની ભરતીની લાયકાત કોર્સ પૂરો થયેલ છે, પણ માર્કશીટ ન હોવાને કારણે તાલીમાર્થીઓએ અરજી કરી શકતા નથી। ત્યારે કોર્સ નોન ટેકનિકલ હોય માસ પ્રમોશન આપવા અથવા ગવર્મેન્ટમાં પડી રહેલ ભરતીમાં ફોર્મ ભરવા દેવા તેમજ જૂન 2021ના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનું આયોજન થાય તેવી તાલીમાર્થીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી હતી। તાલીમાર્થીઓએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એચએસઆઈનું રિઝલ્ટ ન હોવાથી છેલ્લા 2 વર્ષથી કોઈપણ જગ્યાએ સરકારી ભરતી તેમજ પ્રાઇવેટ જગ્યાએ અરજી કરી શકતા નથી। ત્યારે પ્રેક્ટિકલની લીધેલ પરીક્ષાના માર્ક્સના આધારે માસ પ્રમોશન તેમજ પરીક્ષા ન યોજાય ત્યાં સુધી બોનોફાઇડ પ્રમાણપત્ર માન્ય કરી આરોગ્ય ખાતાની ભરતીમાં ફોર્મ ભરવા દેવામાં આવે તો હજારો તાલીમાર્થીઓને રોજગારી મળી રહે તેવી માંગ સાથે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના તાલીમાર્થીઓ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી હતી। અનિસ આદમ, સ્પીડ ન્યૂઝ 17, મોડાસા। મોડાસા આઈટીઆઈ ખાતે અમે હેલ્થ સેન્ટરની ઇન્સ્પેક્ટરનો કોર્સ 2019માં ચાલુ કર્યો અને 2020માં પૂરો થતો, જેથી આજે 2 વર્ષ પૂરા થવા છતાં પણ અમારી કોઈ એક્ઝામ લેવામાં આવી નથી। આજે અમે બધા વિદ્યાર્થીઓ મળીને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા અને કાં તો અમારી પરીક્ષા લો કાં તો અમને માસ પ્રમોશન આપો, આમાંથી અમને કંઈ પણ મળતું નથી। અમારી ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી ભરતીઓ બહાર પાડવામાં આવે છે આરોગ્ય ખાતાની, તેમાં અમને કોઈ લાભ મળતો નથી। કાં તો અમને માસ પ્રમોશન આપો કાં તો અમારી પરીક્ષા લો, બંનેમાંથી એક અમને આપો જેથી અમને લાયક હોવા છતાં લાયક ગણવામાં આવતા નથી।